સંતરામપુરના ઉખરેલી ગામ આદિવાસી યુવા સંગઠન નેજા હેઠળ કંડાણા જળાશય આધારિત સિંચાઈ યોજનાનો તાલુકાભરના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દાહોદમાં પાણી પહોંચાડવાની આ સહકારી યોજના વિરોધ ખેડૂતે આત્મવિલોપન કરવાની ઉગ્ર ચીમકીઓ આપી હતી. કેવું છે કે અમારે અહીંયાથી જમીન બગાડીને એ લોકો આગળ ઠેઠ દાહોદ પાણી લઈ જવા કે છે, તો પછી અહીંયાથી અમારે જે જમીન બગડી એનું શું? અત્યારે અમારે બી કઈ મળવું જોઈએ કે અત્યારે અમારે નહીં કે અહીંયાથી પાણી ઠેઠ પહોંચાડે તો પછી અમને બી કઈક મળવું જોઈએ, એમ પાણી મળવું જોઈએ અમારે. એમ સરકાર દ્વારા કઈ પૂછવા નહીં આવ્યું, પણ પાણી આ જે પાઇપલાઇન આવી ત્યારે જાણ કરી કે અહીંયાથી પાણી જવાનું છે ને આપણે તળાવમાં પાડશે, તેથી પાણી પાછું આપણને અહીંયા ખેતીમાં આપશે. એટલે અમે તો હવે ખેડૂત બધા હા કે ભાઈ આપણને કોઈ ખેતી બીજી કમાવા મળતી નહીં ચોમાસા સિવાય, તો ભલે ને આપણે શિયાળામાં આપણને કઈ જો પાણી મળશે તો આપણે કમાઈ ખાશું એમ કરી, કારણ કે સ્થાનિકોને પાણી મળવાનું નથી અને છેક પાટા ડુંગરી અને માછણ નાળામાં પાણી લઈ જવાની વાત કરે છે અને એમાં જમીનનો પુષ્કળ બગાડ થઈ છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ સિઝન તો ફેલ ગઈ, ફરી રવિ સિઝન ફરી આવશે એમાં પણ ફેલ જવાની છે અને ખરેખર ખેડૂતોને કંઈ જ લાભ થવાનો નથી. તો આ ગામના જે લગભગ 4-5 ગામના માણસો ભેગા થયા હતા, લગભગ 300-400 માણસો અહીંયા આ સભાની અંદર ભેગા થયા હતા, ત્યાં રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તમને આ પાણી જે છે એ પાણી અમને પણ મળવું જોઈએ. અરે 8 કિલોમીટરના અંતરે આપણને પાણી નહીં મળે પીવા, આપણે પાણી માટે વળખા મારીએ અને આ લોકોને કાનો માણસ પાણી પીવે, ખેતી કરે, ત્રણ સિઝન કમાય, બધું કરે અને આપણે અહીંયા છે ને બિસરા પોટલા લઈને બારગામ તમને બારગામ કરતા કરતા તાક ઉઠે તો કાં રહો ભાઈ, કાં જહો તમે? તમે આ નહીં બોલો, નહીં કઈ કરો તો પછી તમે જહો કાં? આના માટે અમારે જે કરવું પડે, ફના થવું પડે તો ફના થઈશું, મરી જવું પડે તો મરી જઈશું, આપઘાત કરવો પડે તો આપઘાત કરીશું, ફાંસીને માછડે ચડાવશે ને સરકાર તોય અમે ફાંસીને માછડે ચડવા તૈયાર છીએ, એવું આંદોલન, ઉગ્ર આંદોલન કરીને અમે આ પાણી માંગવાના છીએ. હા, સરકારે સમજી જવું જોઈએ કે ભાઈ આ નાની સરખો ચિનગારી એક દિવાસળીની આગ લાગી છે ઉખરેલી કે આ સંતરામપુર તાલુકામાં, તો હકીકત શું છે એને અધિકારીને મોકલવા જોઈએ તાત્કાલિક કે ભાઈ આ નાની સુની વાત નથી, કાલે ઉઠીને મોટું સ્વરૂપ ધારણ કરે એના કરતાં ખેડૂતોની માંગણી છે અને જો વ્યાજબી હોય તો આપી દે સરકારે, સરકારના અધિકારીઓને સૂચના કરવી સરકારે, કેમ બેરાકાને બેહી રહી સરકાર ત્યાં સુધી.